વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અમદાવાદમાં અંબિકા ફટાકડાના ત્યાં આઈટી દરોડા પડ્યા છે વિગતો અનુસાર કાર્યવાહી હજુ પણ ચાલુ છે વધુ રોકડ અને જ્વેલરી જપ્ત કરવામાં આવી છે તો સામે કરોડો રૂપિયાનો સ્ટોક મળ્યો હોવાનું પણ સામે આવ્યું છે પ્રાથમિક વિગતો અનુસાર હોલસેલરો પાસેથી ફટાકડાનું પેમેન્ટ એડવાન્સમાં લેવાતું હતું આ સાથે આઈટી રિટર્નમાં સાચી આવક બતાવવામાં આવતી ન હોવાનું પણ ખુલવા પામ્યું છે રાજ્યના સૌથી મોટા ફટાકડાના વેપારી અંબિકા ફટાકડા ઉપર આઈટીના દરોડા હજુ

ચોવીસ કલાકથી આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે જાણવામાં આવ્યું છે કે અત્યાર સુધીની કાર્યવાહીમાં સાત કરોડ રોકડા અને કરોડો રૂપિયાના દાગીના મળી આવ્યા છે એટલું જ નહીં અંબિકા ફટાટકની જેટલી બ્રાન્ચિસ છે સાથે સાથે ત્યાં જેટલા સંચાલિત એમના જે ઓફિસ બોય છે ને જે કર્મચારીઓ છે તમામના ઘરે આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે તો ચોક્કસથી કહી શકાય કે આઈટી વિભાગની દિવાળી પછી ખૂબ જ મોટી કાર્યવાહી જે સામે આવી છે ગુજરાતના સૌથી મોટા વેપારી અંબિકા ફટાકડાવાળાને ત્યાં આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અત્યારે જે તમને બતાવી એ એસજી હાઈવે આવેલી ખાતે આવેલી એક ફટાકડાની બ્રાન્ચ છે આવી અનેક બ્રાન્ચો છે ત્યાં તમામ જગ્યાએ એકસાથે સાથે રેડે પડી છે તો ચોક્કસી અત્યાર સુધીનું દિવાળી પછીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન આઈટી વિભાગનું કહી શકાય કેમેરામેન કૌશિક પરમાર સાથે મયદીપસિંહ રાઠોડ કચ્છ જિલ્લામાં ફરી એકવાર છતરપુર વાળા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે ત્યારે